नमस्कार, આપણો ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સૌપ્રથમ નજર કરીશું ટોપ 25 ખબરો પર. વડોદરાના સુશેન સર્કલ પાસે મજૂરોના બે જૂથ વચ્ચે મારામારી થઈ. જાહેરમાં રોડ પર જ તીક્ષ્ણ અને ઘાતક હથિયારો સાથે મારામારી. કોન્ટ્રાક્ટના કામને લઈ મજૂરોના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. રાજ્યની પાંજરાપોળો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી. પોતાની માલિકીની જમીનમાં ઘાસચારાના ઉત્પાદનની છૂટ અપાઈ છે. ઇરિગેશન સિસ્ટમ માટે સહાયની પણ જાહેરાત કરી. સુરતના પીપલોદ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની. કાર ચાલકે બે લોકોને અડફેટમાં લેતા બંનેના મોત. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. અરવલ્લીના મોડાસાના મરડીયા પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત. અકસ્માત બાદ લોકોમાં ભારે આક્રોશ. મોડાસા શામળાજી હાઈવે બ્લોક કરાયો. અરવલ્લીના મોડાસામાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થતા રોષ ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. બે કલાક સુધી સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો. મોડાસા રૂરલ પોલીસની સમજાવટ બાદ પૂર્વવત થયો ટ્રાફિક. વડોદરા બાયપાસ રોડ પર ટેન્કરમાંથી ડીઝલ ઢોળાયું. ટેન્કરમાંથી કોઈ કારણોસર ડીઝલ લીક થયું અને રસ્તા પર ડીઝલ મોટા પ્રમાણમાં ઢોળાયું. દાહોદના ઇન્દોર હાઈવે પર બાયપાસ નજીક ટ્રક પલટી. હાઈવે પર કારને બચાવવાના પ્રયાસમાં ટ્રક ખાડામાં ખાબકી. અકસ્માતમાં ચાલક અને ક્લીનર ઘાયલ થયા. અમદાવાદના વસ્ત્રાલમાં એએમટીએસ બસ ખાડામાં ફસાઈ. રસ્તા પર પોલાણ હોવાથી બસનો આગળનો ભાગ ખાડામાં ફસાયો. સદનસીબે મુસાફરોને કોઈ જાનહાનિ નથી થઈ. અંબાજી પાનસા વચ્ચે બાઇક અને રિક્ષા સામસામે અથડાતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બે બાઇક સવારોને ગંભીર ઇજા થઈ. અકસ્માત સર્જી રિક્ષા ચાલક રિક્ષા લઈ ફરાર થઈ ગયો. ભરૂચ નજીક હાઈવે પર ટ્રાફિક જામ થયો. બિસ્માર રસ્તાને કારણે વડોદરાથી સુરત તરફ જતા ટ્રાફિકમાં વાહનોની 5 કિલોમીટર સુધી લાંબી લાઇન જોવા મળી. છોટાઉદેપુરમાં બે શખ્સો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. ઝઘડામાં કારના કાચ ઉપર એક શખ્સ પથ્થરો મારી રહ્યો છે. બોડેલીના તોરલ હોટલની બહાર બની ઘટના. વલસાડના પારડીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો. ખાનગી કંપનીએ હોટલમાં સેમિનાર યોજતા પોલીસે રેડ પાડી. સેમિનારના આયોજક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. સુરતના કામરેજમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાની હાજરીમાં નિયમોનો ભંગ થયો. તાલુકાના સત્તાધીશો માસ્ક વગર દેખાયા. અંબાજીની કાર્મેલ ઇંગ્લિશ સ્કૂલ પર ધર્મ પરિવર્તન કરવાનો આરોપ લાગ્યો. કુંભારિયા ગ્રામ પંચાયત દ્વારા ડીઈઓને પત્ર લખીને આદિવાસીઓની જમીન પડાવી લેવાનો આરોપ મુકાયો. જૂનાગઢના કેશોદમાં શાક માર્કેટમાં દારૂની ખુલ્લી બોટલોનો જથ્થો મળી આવ્યો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રેડ કરતા મોટા પ્રમાણમાં દેશી બનાવટના વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી. સુરતની લાજપુર જેલમાં આરોપીએ કર્યો આપઘાત. 3 વર્ષથી જેલમાં રહેતા આસિફ નામના હત્યાના આરોપીએ આપઘાત કરી લેતા પીએમ રૂમમાં તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. ભાવનગરના તળાજા પંથકમાં ભેદી રોગથી ઘેટા બકરાના થયા મોત. તળાજાના કુંઢેલી ગામમાં 30થી વધુ ઘેટા બકરાના રહસ્યમય મોત થતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં હીરા બજારમાં રેપિડ ટેસ્ટ મુદ્દે વિવાદ થયો છે. ધન્વંતરી રથની મહિલા કર્મી સાથે હીરાના કર્મચારીએ કોલર પકડીને ગેરવર્તણૂક કરી. મહિલા કર્મચારીએ પોલીસમાં નોંધાવી ફરિયાદ. કોચિંગ ક્લાસ ચાલુ કરવાની પરવાનગીની માંગ સાથે હવે અમદાવાદમાં કોચિંગ ક્લાસ સંચાલકો મેદાનમાં આવ્યા. આરટીઓ ખાતે ધરણા પ્રદર્શન કરીને કોચિંગ ક્લાસ ફરીથી ચાલુ કરવાની માંગ કરી. રાજકોટના ધોરાજીના વોર્ડ નંબર 5માં પાલિકા દ્વારા વિતરણ કરાતું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ દૂષિત પાણીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. દુર્ગંધ મારતું અને ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોવાનો સ્થાનિકોનો આરોપ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળીની આવક થઈ. છેલ્લા 10 દિવસમાં 2.5 લાખ મગફળીની ગુણીની આવક થઈ. યાર્ડમાં 20 કિલો મગફળીનો 600 થી 1071 રૂપિયા સુધીનો બોલાયો ભાવ. ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ બેફામ. ગામ લોકોના આરોપ મુજબ ગીરની કસવાળી જમીન થઈ રહી છે ખોખલી. ખાણ ખનીજ વિભાગે રેડ કરી પથ્થર કાપવાની ચકરડી સહિતની ચીજો જપ્ત કરી. સુરતના મહુવા તાલુકાના વહેવલ કોસ રોડ પર દીપડાએ મારી લટાર. વન વિભાગે મુકેલા પાંજરામાં દીપડો પુરાઈ જતા સ્થાનિક લોકોને રાહત થઈ.
सांसद अभय भारद्वाज की तबियत में सुधारो आव्यो। चेन्नई की होस्पिटल में चाली रही है सारवार। बे दिवस थी एमजीएम होस्पिटल में सारवार हेठळ छे। अधिक पुरुषोत्तम मास अने रविवार होवाथी यात्राधाम पावागढ़ खाते भक्तों धसारो जोवा मळ्यो। वहली सवारथी ज मोटी संख्या में दर्शनार्थी उमटिया। डुंगरना पगथियाओ पर भक्तों जोखमी रीते भीड़ जमावी।